નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છના સામાજિક વિજ્ઞાન વિષયની તારીખ વીસ ચાર બે હજાર ચોવીસને શનિવારના રોજ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેનું જે મોસ્ટ બી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છના સામાજિક વિજ્ઞાન સહિતના બધા જ વિષયના મોસ્ટ પી પ્રશ્નપત્ર ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું આપણે એક અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે બાળકો માટે જેથી કરીને વધારે અને સારી રીતે અભ્યાસ કરી શકે દ્વિતીય સત્રાંત પરીક્ષાનો તો આસાઇનમેન્ટ અને આ તમામ પ્રશ્નપત્ર જે છે તેના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડિયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ છ ના સામાજિક વિજ્ઞાન વિષયના આજે પ્રશ્નપત્ર છે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર તેનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ શોધી અને જવાબ લખો જેના કુલ છ માર્ક્સ છે તો પહેલો સવાલ બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિ પટ્ટી નીચેનામાંથી કયા નામે ઓળખાય છે તો જવાબ આવશે વિકલ્પ સી સંયોગી ભૂમિ બીજું એક ભૂમિ સ્વરૂપ એકસો ને એસી મીટરથી વધુ ઊંચાઈ ધરાવે છે તો તેનો નીચેનામાંથી શેમાં સમાવેશ થાય છે તો જવાબ આવશે વિકલ્પ બી ઉચ્ચ પ્રદેશ ત્રીજું હિમાલય એ કયા પ્રકારના પર્વતનું ઉદાહરણ છે તો જવાબ આવશે વિકલ્પ એ ગેડ પર્વત ચોથું જે ભૂમિભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલ હોય તેને કયા નામે ઓળખવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ ડી ટાપુ પાંચમું અહીંયા તમે જોઈ શકો છો એ કઈ રૂઢ સંજ્ઞા દર્શાવે છે તો જવાબ આવશે વિકલ્પ બી રેલ છઠ્ઠું રંગીન નકશાઓમાં જળ સ્વરૂપો દર્શાવવા કયો રંગ વપરાય તો જવાબ આવશે વિકલ્પ એ વાદળી ત્યાર પછી પ્રશ્ન નંબર બે ટૂંકમાં ઉત્તર આપો જેના કુલ ચાર માર્ક છે પહેલો સવાલ ચાર મુખ્ય અને મધ્યવર્તી દિશાઓ કઈ કઈ છે તો ચાર મુખ્ય દિશાઓ આ પ્રમાણે છે ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ ચાર ખૂણાઓ એટલે કે મધ્યવર્તી દિશાઓ છે ઈશાન અગ્નિ નૈઋત્ય અને નૃત્ય અને વાયવ્ય બીજો નકશાના મુખ્ય અંગો જણાવી પ્રમાણમાપ વિશે લખો તો નકશાના મુખ્ય ત્રણ અંગો છે દિશા પ્રમાણમાપ અને રૂડ સંગનાઓ પ્રમાણ એટલે નકશા પરના કોઈ પણ બે સ્થળો વચ્ચેનું અંતર અને પૃથ્વી સપાટી પરના તેજ સ્થળો વચ્ચેના વાસ્તવિક અંતર વચ્ચેનું પ્રમાણ પ્રમાણ માપ 1 સેન્ટીમીટર 100 કિલોમીટર એટલે કે નકશામાં દર્શાવેલ 1 સેન્ટીમીટર બરાબર પૃથ્વીનું વાસ્તવિક અંતર 100 કિલોમીટર જેટલું થશે ઉપર દર્શાવેલા પ્રમાણમાપમાં માપમાં 0 0 ઉપર a અને

તો જંગલો વાતાવરણને ઠંડુ રાખી વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે જંગલો વાતાવરણમાં ભેજ પ્રસરાવી આબોહવાને વિષમ બનતી અટકાવે છે જંગલો હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુનું શોષણ કરી પ્રાણદાયી ઓક્સિજન વાયુ આપે છે નદીઓના નદીઓમાં આવતા પૂરને નિયંત્રિત કરવા માટે જંગલો ખૂબ ઉપયોગી છે ત્યાર પછી બીજું ભારતની ઉનાળાની ઋતુ વિશે ત્રણ ચાર વાક્યો જણાવો તો ભારતમાં ઉનાળાની ઋતુ માર્ચથી મે સુધી હોય છે આ સમયે ભારતમાં સૂર્યના કિરણો સીધા પડતા હોવાથી તાપમાન વધારે પ્રમાણમાં રહે છે સમુદ્ર કિનારાના પ્રદેશોમાં ગરમીનું પ્રમાણ દેશના ખંડીય ભાગો કરતાં ઓછું રહે છે ભારતમાં મોટા ભાગના પ્રદેશોમાં ઉનાળો એકંદરે ગરમ અને સૂકો હોય છે બપોરે વાતા ખૂબ ગરમ પવનને લૂ કહે છે ઉનાળાની ઋતુ દરમિયાન ગુજરાતના ઉત્તર ભાગમાં અને રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં ખૂબ વધારે ગરમી પડે છે આ ઋતુ દરમિયાન દિવસો શિયાળાની સરખામણીમાં લાંબા હોય છે ત્રીજું આપણા દેશના જંગલોમાં કયા કયા વન્યજીવો વસે છે તો આપણા દેશના જંગલોમાં સસ્તન વર્ગના પ્રાણીઓ વિવિધ પક્ષીઓ જળચરો ઉભયજીવીઓ કીટકો સરિસૃપો કીડાઓ વગેરે વન્યજીવો વસે છે ચોથું પર્વત અને ઉચ્ચ પ્રદેશ વચ્ચેનો તફાવત જણાવો તો ઉચ્ચ પ્રદેશ સમુદ્રની સપાટીથી સામાન્ય રીતે એકસો ને એસી મીટર કરતાં વધુ પણ નવસો મીટર કરતાં ઓછી ઊંચાઈ ધરાવતો અને ઉપરથી પ્રમાણમાં પહોળો સમથળ ભૂમિભાગ હોય છે જ્યારે પર્વત એટલે એવો ભૂમિભાગ કે જે સમુદ્રની સપાટીથી આશરે નવસો મીટર કરતાં વધારે ઊંચાઈ ધરાવતો હોય જેનું ભૂતલ મોટાભાગે ઊંચા નીચા ઢોળાવવાળું હોય અને જેના મથાળાનો ભાગ સાંકડા શિખર રૂપી ઊંચે ઉપસેલો હોય પાંચમું મેદાનોનું મહત્વ જણાવો તો ફળદ્રુપ મેદાનો માનવ વસવાટ માટે બધી રીતે અનુકૂળ હોય છે તેથી ત્યાં ખેતી વેપાર અને ઉદ્યોગ ધંધા જેવી આર્થિક પ્રવૃત્તિઓ ખૂબ વિકસે છે સપાટ ભૂપુષ્ટને કારણે મેદાનોમાં સડક માર્ગો અને રેલ માર્ગોનો વિકાસ વધારે થયો છે મેદાન પ્રદેશોમાં ગીચ વસ્તી ધરાવતા મોટા શહેરો વિકસ્યા છે ફળદ્રુપ જમીન મુખ્યત્વે ખેતીની પેદાશો માટે ખૂબ ઉપયોગી છે કેટલીક ખેતી પેદાશો ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે પ્રશ્ન નંબર ચાર મને ઓળખો એમાં પહેલું હું સ્થાનિક સ્વરાજ્યનું નાનામાં નાનું એકમ છું તો ગ્રામ પંચાયત હું તાલુકા કક્ષાનો વહીવટી અધિકારી છું તો મામલતદાર ત્રીજું હું ગામની ધારાસભા જેવી છું તો ગ્રામસભા ચોથું હું હાલના સુરત શહેરના મેયર છું તો દક્ષેશ માવાણી પાંચમું હું ગ્રામ પંચાયતના અહેવાલ પત્રકો અને અંદાજપત્ર તૈયાર કરવાનું કામ કરું છું તો તલાટી કમ મંત્રી છઠ્ઠું મારી રચનામાં સામાન્ય રીતે પચીસ હજારથી વધુ વસ્તીવાળા શહેરોનો સમાવેશ થાય છે તો જવાબ આવશે નગરપાલિકા બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો જેના કુલ ચાર માર્ક છે એમાં પહેલું ગ્રામ પંચાયતના કાર્યો તો એમાં ગામના દરેક ઘરને નંબર આપવા ઘર વપરાશ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવી ગામમાં જાહેર રસ્તાઓ બનાવવા ગામના રસ્તાઓની સફાઈ કરાવવી તેમજ ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા કરવી જાહેર મિલકતોની જાળવણી કરવી ગામમાં આરોગ્ય વિષયક સગવડો ઊભી કરવી તેમજ તેની જાળવણી કરવી ગામમાં દીવાબત્તીની વ્યવસ્થા કરવી ગામમાં પ્રાથમિક શિક્ષણની સુવિધા ઊભી કરવી તેમજ શિક્ષણ માટે જનજાગૃતિ અને ફેલાવો કરવો ગ્રામ વિકાસનું આયોજન કરવું ગામના ખેતરોના પાકોની સંભાળ રાખવી તેમજ ગૌચરની જાળવણી કરવી જમીન દફ્તરની જાળવણી કરવી જન્મ મરણનું રજીસ્ટર રાખવું અને તેમાં નોંધ કરવી બીજું પંચાયતી રાજના ત્રણ સ્તરો આકૃતિ દર્શ દોરી અને દર્શાવો તો પંચાયતી રાજમાં સ્થાનિક સરકાર એમાં ગ્રામીણ પ્રશાસન અને શહેરી પ્રશાસન શહેરી પ્રશાસનમાં નગરપાલિકા અને મહાનગરપાલિકા જ્યારે ગ્રામીણ પ્રશાસનમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે પ્રશ્ન નંબર પાંચ ખાલી જગ્યા પૂરો જેના કુલ ચાર માર્ગ છેમાં એમાં પહેલું ગામડામાં મોટાભાગે સૌ ખાલી જગ્યા કામ સાથે જોડાયેલા હોય છે તો જવાબ આવશે ખેતી ખાલી જગ્યાની ઋતુ દરમિયાન જોખમકારક છે તો ચોમાસાની ઔદ્યોગિક રોજગારી ખાલી જગ્યામાં વધુ મળી રહે છે તો શહેરમાં ચોથું દરિયામાં હવે ખાલી જગ્યાના કારણે માછલીઓ ઓછી જોવા મળે છે તો જવાબ આવશે પ્રદૂષણ બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો જેના કુલ છ માર્ક્સ છે પહેલું તમને રોડ ઉપર કયા કયા રોજગાર કરતી વ્યક્તિઓ જોવા મળે છે તો શહેરમાં રોડ ઉપર લારી કે દુકાન પર શાકભાજી વેચનાર સાયકલના પંક્ચર અને તેની મરમત કરનાર બુટ પોલિશ કરનાર સોડા શરબત વેચનાર કરિયાણું વેચનાર રમકડા વેચનાર હેર કટિંગ કરનાર ગાડીઓના કાચ સાફ કરનાર સાયકલ પર સફાઈના સાધનો વેચનાર પીવાનું પાણી વેચનાર વગેરે રોજગાર કરતી વ્યક્તિઓ આપણને જોવા મળે છે બીજું દરિયાને ચોખ્ખો રાખવા તમે શું શું કરી શકો તેમ છો તો પ્લાસ્ટિક દરિયામાં જાય છે ત્યારે દરિયામાં પ્રદૂષણ પેદા થાય છે આથી હું પ્રતિજ્ઞા કરું છું કે હું પ્લાસ્ટિકનો ઉપયોગ કરીશ નહીં વધુમાં શાળાએ જતા આવતા કે મારી શેરીમાં પ્લાસ્ટિક જોવા મળે તો તેનું એકઠું કરી અને કચરા પેટીમાં નાખીશ મારા મિત્રો પડોશીઓ સગા સંબંધી વગેરેને પણ પ્લાસ્ટિકની થેલી ન વાપરવા આપણે સમજાવીશું અને જેના કારણે આ બધી વસ્તુઓ જે છે તે દરિયામાં ન જાય તમારા વિસ્તારમાં થતા ખેતીના પાકો જણાવો તો કપાસ મગફળી શેરડી મરચું ચીકુ કેળા તમાકુ કેરી ગુલાબ વગેરે પાકો થાય છે પ્રશ્ન નંબર છ અ નીચેના પ્રશ્નોના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેના કુલ ચાર માર્ક છે એમાં પહેલું બુદ્ધને સારનાથમાં જ્ઞાન પ્રાપ્ત થયું હતું તો જવાબ આવશે ખોટું બીજું મહાવીર સ્વામી જૈન ધર્મના પ્રથમ તિરસ્કર હતા તો ખોટું ત્રીજું બુદ્ધના પ્રથમ ઉપદેશને ધર્મચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે તો જવાબ આવશે ખરું ચોથું મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ પાલી ભાષામાં આપ્યો હતો તો જવાબ આવશે ખોટું બ નોંધ લખો જેના કુલ ત્રણમાં છેમાં પહેલું ગૌતમ બુદ્ધ તો ગૌતમ બુદ્ધ બૌદ્ધ ધર્મના સ્થાપક હતા તેમનો જન્મ ઈસવીસન પૂર્વે પાંચસો ને છાસઠમાં હિમાલય પર્વતની તળેટીમાં કપિલ વસ્તુ નામના ગણરાજ્યમાં રાજ્યમાં થયો હતો તેમનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું તેમના પિતાનું નામ શુદ્ધોધન અને માતાનું નામ માયાદેવી હતું તેમની પત્નીનું નામ યશોધરા અને પુત્રનું નામ રાહુલ હતું સિદ્ધાર્થ ક્ષત્રિય હતા તેઓ શાક્ય ગણરાજ્યના રાજકુમાર હતા તેઓ સંસારના દુઃખોમાંથી સમગ્ર માનવ જાતને ઉગારવા ઈચ્છતા હતા આ માટે તેઓ વનમાં જઈ તપ કરી અને જ્ઞાન મેળવવા માંગતા હતા તેથી તેમણે ગૃહ ત્યાગ કર્યો હતો તો આ રીતે આખા પ્રશ્નનો ઉત્તર અહીંયા આપણને આપવામાં આવેલો છે ત્યાર પછી જો એ પ્રશ્ન નંબર સાત બંધ બેસતા જોડકા રચો જેના કુલ ચાર માર્ક છે અર્થશાસ્ત્ર તો એ ગ્રંથ લખ્યો હતો આચાર્ય વિષ્ણુગુપ્તે ઇન્ડિકા એ લખ્યો હતો મેગસ્થનીસે ખેતી વિભાગ એ સીતાધ્યક્ષ હતા અને ચંદ્રગુપ્ત તો એ મૌર્ય વંશના સ્થાપક હતા ત્યાર પછી બ એક એક વાક્યમાં એમાં ઉત્તર આપો જેના કુલ ચાર માર્ક છે એમાં પહેલું કયું યુદ્ધ અશોકના જીવનનું અંતિમ યુદ્ધ બની રહ્યું તો કલિંગનું યુદ્ધ બીજું ગુજરાતમાં અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે તો જુનાગઢમાં ગિરનારની તળેટીમાં ત્રીજું વર્તમાન સમયમાં ગ્રાન્ડ ટ્રંક રોડ કયા નામે ઓળખાય છે તો વર્તમાન સમયમાં તે દિલ્હીથી કલકત્તા સુધીનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે ચોથો સવાલ બિંદુ સારના શાસનકાળમાં રાજકુમાર અશોકની ક્યાંના રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરવામાં આવી હતી તો બિંદુ સારના શાસનકાળમાં રાજકુમાર અશોકની અવંતીના રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરવામાં આવી હતી પછી છે પ્રશ્ન નંબર આઠ અ નીચેના આપેલા વ્યક્તિઓને તેમની ઓળખ મુજબ વર્ગીકરણ કરો જેના કુલ ચાર માર્ક છે વિદેશી પ્રવાસી તો એ હતા ફાહિયાન અને યુએન સ્વાંગ વૈજ્ઞાનિક હતા આર્યભટ્ટ અને વરાહ મિહિર બ ટૂંકમાં ઉત્તર આપો જેના કુલ છ માર્ક્સ છે એમાં ગુપ્ત યુગના શાસન વ્યવસ્થાને કેટલા વિભાગમાં વહેંચવામાં આવી હતી કયા કયા તો ગુપ્ત શાસન વ્યવસ્થાના શાસન તંત્રના ત્રણ વહીવટી વિભાગો હતા કેન્દ્રીય પ્રાંતિય અને સ્થાનિક બીજું ગુપ્ત શાસનમાં કયા કયા ધર્મોનો વિકાસ થયો હતો તો ગુપ્ત શાસનમાં વૈષ્ણવ અને રાજ્ય ધર્મનો દરજ્જો આપવામાં આવ્યો હતો આ ઉપરાંત શૈવ ધર્મ બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો વિકાસ થયો હતો ગુપ્ત યુગમાં વિજ્ઞાનના ક્ષેત્રમાં મેળવેલી સિદ્ધિઓ જણાવો તો ગુપ્ત યુગ દરમિયાન મહાન વૈજ્ઞાનિકો અને થઈ ગયા આર્યભટ્ટ નામના દેશાંશ પદ્ધતિ અને શૂન્યની ક્રાંતિકારી શોધ કરી હતી મહાન વૈજ્ઞાનિક વરામિહિરે બૃહદ સંહિતા નામનો ખગોળશાસ્ત્રનો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો વાઘભટ્ટ નામના વૈદિક શાસ્ત્રીએ આયુર્વેદિક ક્ષેત્રે અષ્ટાંગદય સંહિતા નામનો ગ્રંથ લખ્યો હતો દિલ્હી પાસે સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ ઉભો કરેલો લોહ લોહસ્તંભ ગુપ્ત યુગની રસાયણ શાસ્ત્રની ધાતુ વિદ્યાની અજોડ સિદ્ધિનો નમૂનો છે અનેક વર્ષ થયા હોવા છતાં તેને કાટ લાગ્યો નથી ધોરણ ત્રણથી આઠ ના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર આપણે બ્લુ પ્રિન્ટના આધારે તૈયાર કરેલું છે તો બધા જ વિષયના જે પ્રશ્નપત્ર છે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર છે અને જે આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે તેમના રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર તમને પીડીએફ મળશે જેને તમે સીધી ઝેરોક્સ કરાવી અને ઉપયોગ કરી શકશો સાથે સાથે દરેક પ્રશ્નોના ઉત્તર પણ લખેલા છે જવાબો પણ લખેલા છે સોલ્યુશન સાથે આપેલી છે જેથી કરીને દરેક બાળકો દ્વિતીય સત્રાંત

તો ભારતમાં સૌથી જૂના પાંચસો કરતાં વધારે આદિમાનવોના ચિત્રો મધ્યપ્રદેશના ભીમ બેટકામાંથી મળી આવ્યા છે આ સિવાય અજંતા એલોરાની અમરાવતીની અને બાઘની ગુફાઓમાંથી મોટી સંખ્યામાં ચિત્રો મળી આવ્યા છે અજંતા એલોરાના જગવિખ્યાત ચિત્રોમાં બુદ્ધની જાતક કથાઓ અને બુદ્ધની સાધનાને વ્યક્ત કરવામાં આવી છે પદ્મપાણીનું વિશ્વવિખ્યાત ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘરેણું છે બીજું વૈદિક સાહિત્ય વિશે જણાવો તો વૈદિક સાહિત્યની શરૂઆત વૈદિક કાળમાં વેદોની રચનાઓથી થઈ હતી વેદો ચાર છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથ અને આરો આરણ્યકોની રચના કરવામાં આવી છે તેમાં શતપથ બ્રાહ્મણ ગોપથ બ્રાહ્મણ અને બૃહદારણ્ય સૌથી મહત્વના ગ્રંથો છે આ ઉપરાંત ઉપનિષદો પુરાણો સ્મૃતિઓ વગેરેનો પણ સમાવેશ વૈદિક સાહિત્યની અંદર થાય છે પ્રશ્ન નંબર દસ ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો દર્શાવો જેના કુલ પાંચ માર્ગ છે હિમાલય ગિરનાર કલિંગ શ્રીલંકા અને બંગાળનો ઉપસાગર તો અહીંયા બધી જ વિગતો આપણે ખૂબ સરસ રીતે દર્શાવી છે તમે જોઈ શકો છો દોસ્તો ફરી મળીશું આપણે એક નવા વિષયના મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છના બધા જ વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટેના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન અને બ્લુ પ્રિન્ટ પ્રમાણે આપણે જે અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે એ વધારે અભ્યાસ માટેના તે અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ દરેકને આ પીડીએફ વિશે જરૂરથી જાણ કરજો